મિત્રો, હવે આપણે જોઈએ સ્વાધ્યાય 6.5 નો દાખલો પહેલો. તો અહીં આપણે ચેપ્ટર 6 ત્રિકોણની વાત કરીએ છીએ. એની અંદર સ્વાધ્યાય 6.5નો પહેલો દાખલો છે, એ ગણતરીનો દાખલો છે. એની આપણે રકમ જોઈએ. નીચે ત્રિકોણની બાજુઓ આપેલી છે, અહીંયા ત્રિકોણની બાજુના માપ આપ્યા છે. તે પૈકી કયા ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે તે નક્કી કરવામાંથી કાટકોણ ત્રિકોણ કયો છે એ આપણે નક્કી કરવાનું છે. અને જો કાટકોણ ત્રિકોણ હોય તો કર્ણની લંબાઈ શોધવાની છે. તો એની અંદર આપણે પહેલો દાખલો લઈએ. હવે એની અંદર 7 સેમી, 24 સેમી અને 25 સેમી, એમાંથી જે સૌથી મોટી બાજુ છે એ લેવાની. પહેલો દાખલો 7 સેમી, 24 સેમી અને 25 સેમી છે. અહીં સૌથી મોટી બાજુ 25 સેમી છે, બરાબર છે. તો આપણે એનો વર્ગ કરીએ. મોટી બાજુ એનો વર્ગ બરાબર 25નો વર્ગ બરાબર 625. હવે બાકીની બે બાજુ વધી, નાની બાજુ છે 7 અને 24, એ નાની બાજુના વર્ગનો સરવાળો કરીએ. બાકીની બાજુઓના વર્ગનો સરવાળો, બાકીની બાજુઓ છે 7નો વર્ગ વત્તા 24નો વર્ગ. હવે 7નો વર્ગ છે 49, 24નો વર્ગ છે 576. એ બેનું ટોટલ કરીએ, 9 ને 6 15, 1 8 ને 4 12 ને 625. તો જુઓ, અહીંયા મોટી બાજુનો વર્ગ કર્યો તો 625 આવી, બાકીની બે બાજુનો વર્ગ કરીને સરવાળો કર્યો તો એ પણ 625 આવ્યા. આમ 25નો વર્ગ બરાબર 7નો વર્ગ વત્તા 24નો વર્ગ. આ બેનો વર્ગનો સરવાળો કરો એટલે 25નો વર્ગ એટલે કે 625 થાય. તો અહીંયા આનો જવાબ 625 અને વર્ગ કરીને સરવાળો કરીએ એનો જવાબ 625, બે હરખા આવ્યા. માટે આપેલ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ હોય તો મોટી બાજુ, સૌથી મોટી બાજુ છે એ કર્ણ થાય. માટે લખીએ, માટે કર્ણની લંબાઈ 25 સેમી થાય, બરાબર છે. આ રીતનું આવ હેલી વસ્તુ છે. ત્યાર પછી આપણે બીજો દાખલો જોઈએ. એની અંદર 3 સેમી, 8 સેમી અને 6 સેમી આ રીતની બાજુ આપી છે. તો અહીં આપણે સૌથી મોટી બાજુ, અહીં સૌથી મોટી બાજુ 8 સેમી છે. હવે સૌથી મોટી બાજુનો વર્ગ કરીએ. માટે સૌથી મોટી બાજુ અથવા મોટી બાજુનો વર્ગ લખો તો એ ચાલશે. 8નો વર્ગ બરાબર 64. હવે આપણે શું કરવાનું છે, બાકીની બાજુનો વર્ગનો સરવાળો એટલે કે નાની બાજુ છે ને, બાકીની બાજુઓના વર્ગનો સરવાળો
बाकी बाजू है एट्ले कि त्रण नो वर्ग वत्ता छ नो वर्ग त्रण नो वर्ग नौ ने छ नो वर्ग छत्रीस छत्रीस में अपने नौ उमेरी एट्ले पिस्तालीस थाय तो जो अँ जवाब के चौसठ अँ के पिस्तालीस तो बे जगह जवाब सरखो है नही तो अपने लखीए आम आठ नो वर्ग नॉट इक्वल टू अँ आप लिखू तो इक्वल टू अँ आवशे नॉट इक्वल टू त्रण नो वर्ग वत्ता छ नो वर्ग बे सरखू थाय तो काटकोण त्रिकोण कहवाय अँ सरखू थयो नथी माटे आपेल त्रिकोण काटकोण त्रिकोण नहीं आ त्रिकोण काटकोण त्रिकोण नहीं त्यार पछी आपणे जोईए त्रीजो दाखलो तो त्रीजा दाखला में पचास सेमी एसी सेमी अने सौ सेमी छे तो अहीं सौथी मोटी बाजू सौ सेमी छे सौथी मोटी बाजू सौ सेमी छे अने मोटी बाजू छे एनो वर्ग करिए मोटी बाजू नो वर्ग एटले केटलानो वर्ग थाय अहींया सौ सौ नो वर्ग केटलो थाय तो के दस हज़ार सौ नो वर्ग दस हज़ार अब बाकीनी बाजूनो वर्गनो सरवाळो करिए बाकीनी बाजूना वर्गनो सरवाळो बाकीनी बाजू आपणी पासे वधी छे पचास अने एसी एटले पचासनो वर्ग वत्ता एसीनो वर्ग तो पचासनो वर्ग बराबर थाय पच्चीसो अने एसीनो वर्ग थाय चौसठ सौ आनो टोटल करिए तो के जीरो जीरो पाँच ने चार नौ छ ने बे आठ आठ हज़ार नौ सौ थियो अने सौनो वर्ग केटलो थियो तो दस हज़ार आम सौ वर्ग नॉट इक्वल टू पचासनो वर्ग वत्ता एसीनो वर्ग अहीं सरखू आव्युं नथी माटे आपेल त्रिकोण काटकोण त्रिकोण नथी आपेल त्रिकोण काटकोण त्रिकोण नथी तो अँ मित्रों अपनी पास त्रण दाखला था अँ जेक बुक में चौथो दाखलो आप पेला पेलो बीजो तीजो ने चौथो चौथो दाखला नहीं तमारे प्रेक्टिस करवा छे त्रण मैं लीधे अँ एक बाकी छे चौथो पेला चौथो ई तमारे नोटबुक में गणवानो छे तो तमारे मित्रों शुं करवानो सौथी मोटी बाजू वर्ग करवानो बाकी नानी बाजू वधे वर्ग करीने सरवाळो आनो पच्चीस नो वर्ग छ सौ पच्चीस अने सात नो वर्ग ओगण पचास पांच सौ छोतेर टोटल कर छ सौ पच्चीस आ बे जवाब हरखावे आ मोटी बाजू बाकी बे बाजू तो हरखाए एटले काटकोण त्रिकोण कहेवाय अने जे मोटी बाजू छे कर्णनी लंबाई अहीं आपणे मोटी बाजू आठनो वर्ग चौसठ बाकी बाजूनो वर्गनो सरवाळो करेलो पिस्तालीस आ बी समान एवा नथी એટલે કાટકોણ ત્રિકોણ નથી અહીંયા મોટી બાજુ છે સો સોનો વર્ગ કર્યો દસ હજાર બાકીની નાની બાજુ પચાસનો વર્ગ ને એંસીનો વર્ગ એનું ટોટલ કર્યું પચીસો વત્તા ચોસઠસો એટલે આઠ હજાર નવસો તો એ પણ સરખું આવ્યું નથી એટલે કાટકોણ ત્રિકોણ નથી તો એક કાટકોણ ત્રિકોણ છે અને બે નથી આ રીતનો એક હવે તમારે ચોથો દાખલો છે જે તમારે નોટબુકમાં તૈયાર કરવાનો છે હવે મિત્રો આપણે જોઈએ ચેપ્ટર નંબર છ ત્રિકોણનો સ્વાધ્યાય છ પોઈન્ટ પાંચનો દાખલા નંબર નવ દસ મીટર લાંબી એક નિસરણી નિસરણીની લંબાઈ છે દસ મીટર જમીનથી આઠ ફૂટ સોરી જમીનથી આઠ મીટર ઊંચે આવેલી એક બારીને અટકે છે નિસરણીના નીચેના છેડાનું દિવાલના તળિયેથી અંતર શોધો અહીંયા મિત્રો દસ મીટર લાંબી એક નિસરણી આપી છે
અને જમીનથી 8 મીટર ઊંચી આવેલી બારીને અડે છે, તો નિસરણીના છેડાનું દિવાલના તળિયાથી અંતર શોધો. હવે મિત્રો, અહીંયા આપણી પાસે આ દિવાલ છે, અહીંયા બારી છે, આ એ છે બારી છે, આ દિવાલનું તળિયું છે બી, દિવાલનું તળિયું બી, આ બારી છે દિવાલે, અને અહીંથી આપણે આ રીતની આમ આડી નિસરણી ગોઠવશું. આ રીતની આપણે નિસરણી ગોઠવવી પડે, આ નિસરણી બરાબર છે. આ બારી પાસે આપણે નિસરણી ટેકવી છે. હવે આપણે અહીંયા તળિયું છે જમીનનું એ જોડી દઈએ, તો આ અહીંયા થાય સી, આ કાટકોણ ત્રિકોણ બનશે. આ કર્ણ, કર્ણ એટલે નિસરણની લંબાઈ 10 મીટર, બારીની ઊંચાઈ છે આપણી પાસે 8 મીટર, અને આ આપણે અંતર ગોતવાનું છે, બરાબર છે. અહીં એ બી દિવાલ પર બિંદુ એ બારી છે, રેખાખંડ એસી નિસરણીની લંબાઈ છે, આ નિસરણ લંબાઈ છે. માટે આપેલ ત્રિકોણ છે ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ થાય, આપેલ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ થાય, અને ખૂણો બી કાટખૂણો થાય, ખૂણો બી છે એ કાટખૂણો થાય. હવે તમને મિત્રો ખબર છે પાયથાગોરસનું પ્રમેય, માટે ત્રિકોણ એબીસી માટે, આ ત્રિકોણ આપણે એબીસી, આ બધીની વિગત લખીએ, અહીંયા લખીએ છીએ કર્ણ એસી વર્ગ, કર્ણ એસીનો વર્ગ બાકીની બાજુ એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ માટે, અહીં આપણી પાસે એસી છે 10 મીટર એટલે 10 નો વર્ગ, એ બી આપણને બારીથી દિવાલ તળિયેથી બારીની ઊંચાઈ પી છે 8, આ બીસીનો વર્ગ માટે 10 નો વર્ગ 100, 8 નો વર્ગ 64 વત્તા બીસીનો વર્ગ 64ને આપણે આ બાજુ લઈ લઈએ, 100 - 64 બરાબર બીસીનો વર્ગ માટે બીસીનો વર્ગ 100 માંથી 64 જેટલે 36. વર્ગ છે, આ વર્ગ કાઢીએ એટલે આ બાજુ થાય વર્ગમૂળ, માટે બીસી બરાબર વર્ગમૂળની અંદર 36, માટે બીસી બરાબર 6 મીટર. તો અહીંયા આપણને નિસરણીના છેડાથી દિવાલના તળિયા વચ્ચેનું અંતર, તો તળિયા વચ્ચેનું અને નિસરણીના વચ્ચેનું અંતર થયું 6 મીટર, બરાબર. અહીંયા અંતર કેટલું થાય? 6 મીટર અંતર થાય.